जय स्वामीनारायण विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित छेले आपणे प्रकरण 6 रेखाओ अने खूणाओ संपूर्ण पूरु करे एमां स्वाध्याय चौपट 1 चौपट 2 अने चौपट 3 ना दाखला समझावेला प्रमेय 2 प्रमेय आयन केले 2 प्रमेय ने समझूती साथे आपणे व्यवस्थित पण पूर्ण करेल तो आजे आपणे प्रकरण 7 जे छे त्रिकोण ये शुरू करवा जा रहे हैं। तो प्रकरण 7 त्रिकोण कोण એટલે ખૂણા त्रि ત્રણ ખૂણા વાળે બંધ આકૃતિ જે બનતી હોય એને આપણે ત્રિકોણ કહીએ છીએ અથવા તો બીજી રીતે મે અહીંયા વ્યાખ્યા લખી છે ત્રિકોણ એટલે કે ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે ત્રણ પરસ્પર છેદતી રેખા હવે દોરો તમે આ એક રેખા છે આ બીજી રેખા જો આપણે એક બિંદુમાં છેદી એટલે આ ત્રીજી રેખા બે બિંદુમાં છેદી આ રીતે ત્રણ પરસ્પર જે છેદતી રેખાઓ છે એના દ્વારા જે બંધ આકૃતિ બને છે એને આપણે શું કહીએ છીએ ત્રિકોણ કહીએ છીએ ખ્યાલ આવે છે હવે ત્રિકોણ જે છે ધારો કે આને નામ આપો એ બી અને સી હવે ત્રિકોણમાં ત્રણ બાજુઓનો સમાવેશ થાય ત્રિકોણમાં શેનો સમાવેશ થશે ત્રણ બાજુઓ ત્રણ ખૂણાઓ આ એક આ બે અને આ ત્રણ બાજુ થઈ અને આ એક ખૂણો થયો આ બીજો ખૂણો થયો અને આ ત્રીજો ખૂણો થયો આવી રીતના ત્રણ ખૂણાઓનો સમાવેશ થતો હોય છે અને ઉપરાંત આ એક શિરોબિંદુ આ બીજો શિરોબિંદુ અને ત્રીજો શિરોબિંદુ એમ ત્રણ શિરોબિંદુઓનો પણ સમાવેશ થતો હોય છે ત્રિકોણ તો અહીંયા આ જે ત્રિકોણ એબીસી જે છે એમાં તમારે બાજુઓ લખવી હોય તો તમે લખી શકો કે એબી બીસી અને સી આ ત્રણ બાજુઓ છે ખૂણા લખવા તો ખૂણો એ ખૂણો બી અને ખૂણો સી આ ત્રણ ખૂણાઓ છે અને જો શિરોબિંદુ લખવા હોય તો એ બી અને સી એ ત્રણ શિરોબિંદુ છે એટલે ત્રિકોણના અંગોથી આકાશ યાદ રાખવા આના ઉપરથી આપણે સાબિતીના દાખલા પણ ગણી શકીએ છીએ ત્રિકોણના જે એ તો જે આગળ તમને સરળ સમજાય છે એટલે વધારે ખ્યાલ આવશે પણ આ ત્રિકોણની પ્રાથમિક માહિતી હતી કે ત્રિકોણ કોને કહેવાય ત્રિકોણની અંદર ક્યાં ક્યાં અંગોનો સમાવેશ થતો હોય છે તો ફરીવાર ત્રિકોણને ત્રણ બાજુઓ હોય છે ત્રિકોણને ત્રણ ખૂણાઓ હોય છે ઉપરાંત ત્રિકોણને ત્રણ શિરોબિંદુઓ પણ હોય છે ત્રિકોણની વ્યાખ્યા કે ત્રણ પરસ્પર છેદતી રેખાઓ કે જે બનતી બંધ આકૃતિ છે એને આપણે ત્રિકોણ કહીએ છીએ ઉપરાંત હવે ત્રિકોણની વાત કરીએ છીએ કે હવે આકૃતિ હોય ત્યારે એમાં રૂપો હોય કે આ જે આકૃતિ છે એનું રૂપ કેવું છે બીજી આકૃતિ એનું રૂપ કેવું છે કે જે આકૃતિઓના રૂપ સમાન હોય એને આપણે એકરૂપ કહીએ છીએ આપણે ઘણી વાર નથી કહેતા કે એક વસ્તુ જેમ બીજી વસ્તુ હોય તો એ બંને વસ્તુ છે એક સરખી કહીએ એમ તો હવે ત્યારબાદ છે એકરૂપ આકૃતિઓ તો એકરૂપ આકૃતિઓ કોને કહેવાય તો કે બધી રીતે સમાન અથવા હવે બધી રીતે સમાન અથવા બીજી રીતે કેવું હોય તો કે જેમના માપ અને આકાર બંને સરખા હોય તેવી આકૃતિઓ એકરૂપ કહેવાય માપે સરખું હોય અને એનો આકારે સરખો હોય તો એવી જે આકૃતિ બને એને આપણે એકરૂપ આકૃતિઓ કહી શકીએ ધારો કે હું આવી રીતે ત્રિકોણ દોરું બંને ત્રિકોણના માપ સરખા છે બરાબર છે તો બે ત્રિકોણ જે છે એ આકાર જો આકાર ત્રિકોણ છે એટલે કે આકાર સરખો થયો માપ જો છે એ બરાબર સરખા છે એટલે આપેલ આકૃતિ છે એ બંને કેવી થશે એકરૂપ થશે પણ જો આમ લખ તો જો આકાર સરખા છે પણ માપ સરખા નથી તો જે આકૃતિ છે એકરૂપ થશે નહીં એટલે અહીંયા જો એક બીજું લખ્યું છે કે સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ સમાન બાજુવાળા બે ચોરસ તથા સમાન બાજુવાળા બે સમબાજુ ત્રિકોણ હંમેશા એકરૂપ થાય જો અહીંયા સમાન કીધું છે ત્રિજ્યા છે તો ત્રિજ્યાનું કંઈક માપ હોય ત્રિજ્યા એમને આપણે વર્તુળ છે એમને દોરી શકીએ નહીં કોઈક ત્રિજ્યાનું માપ લઈને આપણે વર્તુળ દોરી શકીએ એટલે આ જે માપની વાત થાય છે બરાબર તો માપ જે છે એ સરખા હોય અને એનો આકાર સરખો હોય તો જે આકૃતિઓ જે છે એકરૂપ તો સમાન
બે ચોરસ એ કીધું છે. હવે હું આકૃતિ તો સમાન બાજુ વાળા જો આ જે બાજુઓ છે એવી એવી રીતે બીજી આકૃતિમાં પણ બાજુઓ છે તે સમાન બાજુ હોય. આ જે ચોરસ છે આ ચોરસની જેટલી બાજુઓના માપ છે એટલા જ માપ આ ચોરસની બાજુઓના માપ હોય તો બંને છે સમાન માપવાના છે એટલે સમાન બાજુ હોય. તો આવી જે આકૃતિઓ હોય એને પણ આપણે એકરૂપ આકૃતિઓ કહી શકીએ છીએ. હવે આ સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળો છે એની વાત કરો તો ધારો કે આ એક વર્તુળ છે, આ કેન્દ્ર છે અને આ જે છે એની ધારો કે 3 સેમી ત્રિજ્યા હોય. ત્રિજ્યા છે ને કેન્દ્રમાંથી જે વર્તુળ દોરો ને ત્યાં સુધી જે માપ હોય એને આપણે ત્રિજ્યા કહીએ છીએ. અને એક બીજું વર્તુળ લો, બીજા વર્તુળમાં પણ કેન્દ્ર ત્રિજ્યા 3 સેમીનું માપ હોય તો આ બંને આકૃતિ છે એકરૂપ કેવા. પણ જો અહીંયા 3ની જગ્યાએ 5 સેમી માપ હોય તો માપ કેવા થઈ ગયા, અલગ અલગ. જે આકાર છે એ સરખા છે, આકાર છે એ વર્તુળો છે બેના, પણ માપ અલગ અલગ છે એટલે બંને આકૃતિ જે છે એકરૂપ થશે નહીં. બરાબર. આ રીતે ત્રિકોણમાં પણ આપણે સમબાજુ ત્રિકોણ સરખા ત્રિકોણ દોરી શકીએ, પણ અમે પહેલાં દોરી લીધું એ રીતે. ત્યારબાદ હવે આગળ જે વાત કરવાની છે, હવે આપણે ત્રિકોણ વિશે વાત કરવાની છે. ત્રિકોણની સંગતતા હવે શું આવે છે, આના પછી જે પ્રાથમિક માહિતી મેળવવાની છે તે છે ત્રિકોણની સંગતતા. હવે ત્રિકોણની સંગતતા ત્યારે જ આપણે લખી શકીએ જ્યારે બે ત્રિકોણ હોય. બરાબર છે. તો બે ત્રિકોણ હોય, ધારો કે એક ત્રિકોણ છે આ ત્રિકોણ એબીસી છે, બીજો ત્રિકોણ જે છે એ એક્સ વાય ઝેડ છે. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એક્સ વાય ઝેડ, હવે ટોટલ આ છે બે ત્રિકોણ કરીને 6 સંગતતા. કેટલી સંગતતા બને? 6. કઈ રીતે? તો કે આ પેલો એબીસી ત્રિકોણ હોય ત્યારે એને સંગત ધારો કે એક્સ વાય ઝેડ છે. તો એબીસી ને સંગત એક્સ વાય ઝેડ. હવે આ જે શિરો બિંદુ છે બીજામાં, એટલે ધારો કે એક્સ ની જગ્યાએ વાય હોય અને વાય ની જગ્યાએ ઝેડ હોય અને ઝેડ ની જગ્યાએ એક્સ હોય તો બીજી સંગતતા શું બને? આ એબીસી ને એમ નામ રાખીએ ત્યારે સંગત અહીંયા મેળવે નક્કી કે વાય ઝેડ એચ એ રીતે. હવે કેમ વાય ને પહેલા લીધો એમ તમે ઝેડ ને પહેલા લઈ શકો છો. બરાબર. આ રીતે સંગતતા છે ટોટલ 6 સંગતતા બનતી હોય છે. ઝેડ એક્સ વાય આ 3 સંગતતા ને લખી આ રીતે તમે માપ છે જે બદલાવી બદલાવીને તમે આવી રીતના 6 સંગતતા સુધી લખી શકીએ છીએ. એક્સ વાય ઝેડ લખી પછી વાય ઝેડ એક્સ લખી અને પછી એક આ રીતે લખી શકીએ ઝેડ વાય એક્સ 5મી સંગતતા એબીસી. જો એક્સ વાય ઝેડ આવી પછી વાય ઝેડ એક્સ લખી પછી ઝેડ એક્સ વાય લખી, હવે શું લખ્યું? ઊંધું લખ્યું ઝેડ વાય એક્સ. એ રીતે વાય એક્સ ઝેડ લખી શકીએ વાય એક્સ ઝેડ પછી એક્સ ઝેડ વાય છેલ્લે આવી રીતે લખી શકીએ. એબીસી સંગત એક્સ ઝેડ વાય આવી રીતે ટોટલ આપણે કેટલી સંગતતા લખી શકીએ છીએ? 6 સંગતતા. હાલો આમ મેં વાત કરી સંગતતા. હવે મારે આ જે ત્રિકોણ જે છે એમાં તમને સંગતતા ખ્યાલ આવી ગઈ, તમને ખ્યાલ આવી ગઈ. હવે મારે ખૂણા બાજુ એની સંગતતા તો એ કઈ રીતે લખવી? તો જો અહીંયા એ બે બાજુ છે, આ જે ત્રિકોણ એબીસી અને એક્સ વાય ઝેડ છે એ બી બાજુ છે, તો આ બંને આ જે એબીસી અને એક્સ વાય ઝેડ ની સંગતતા હું લાઈનમાં બોલું છું એ બી સી અને અહીંયા એક્સ વાય ઝેડ જ્યારે આવી રીતે બે સંગતતા હોય ત્યારે એ બી બાજુને સંગત હંમેશા એક્સ વાય થશે. પછી બીસી બાજુને સંગત વાય ઝેડ થશે અને ત્રીજી બાજુ સી એને સંગત ઝેડ એક્સ થશે.
આવી રીતે લાઈનમાં તમે સંગતતા લખી શકો છો, એડીને સંગતતા વાયજ લખી શકો નહીં, અથવા તો બીસીને સંગત તમે જેડેક્સ લખી શકો નહીં. તમે જે ત્રિકોણની સંગતતા લીધી છે એ પ્રમાણે તમે બાજુઓને ક્રમમાં લખી શકો છો. અમે બાજુ લખી, ભાઈ મને ખૂણાની સંગતતા લખવી હોય તો આ ખૂણો એ છે, એને સંગત ખૂણો એક્સ થશે, ખૂણો બી છે એને સંગત ખૂણો વાય થશે, અને ત્રીજો ખૂણો સી છે એને સંગત ખૂણો ઝેડ થશે. આ રીતે આપણે બાજુ અને ખૂણાની સંગતતા લખી શકીએ છીએ. હવે બીજી વસ્તુ એ કે આ ત્રિકોણની એકરૂપતા, સંગતતાને અનુરૂપ એકરૂપતા લખવી હોય તો જો AB અને XY છે, આ બે બાજુ જો સરખી થાય, આ બાજુ સરખી થાય, ત્રીજી બાજુ સરખી થાય, ખૂણાય સરખા થાય, તો બંને ત્રિકોણ જે છે એકરૂપ છે એવું આપણે કહી શકીએ છીએ. તો હવે જે ત્રિકોણની એકરૂપતા છે એના વિશે આપણે વાત કરવાની છે. તો આપણે હવે ત્રિકોણની એકરૂપતા વિશે વાત કરીએ. ત્રિકોણની એકરૂપતા જે સંગતતાને અનુરૂપ છે એમાં બે ત્રિકોણની આપેલ સંગતતા માટે જો અનુરૂપ અંગો સમાન હોય તો તે સંગતતા માટે ત્રિકોણ જે છે એકરૂપ થાય. તો આપણે ત્રિકોણ ABC એને સંગત XY ઝેડમાં વાત કરતા હતા, એટલે ખૂણો A બરાબર ખૂણો XY, ખૂણો B બરાબર ખૂણો Y થાય, અને ખૂણો C બરાબર ખૂણો Z. આ રીતે બાજુમાં AB બરાબર XY આપણે સંગતતાની વાત કરતા હતા. સંગતતાને અનુરૂપ બાજુ અને ખૂણા સરખો થાય, BC બરાબર YZ અને CA બરાબર ZH. તો આવી રીતે જ્યારે સંગતતાને અનુરૂપ ખૂણા અને બાજુ સમાન થાય છે ત્યારે બંને ત્રિકોણો જે છે એકરૂપ છે તેવું આપણે કહી શકીએ. તો એને એકરૂપ માટે આપણે લખવું હોય તો કેમ લખીએ? તો કે ત્રિકોણ ABC બરાબર અને માથે અવશ્ય જે મિશન એટલે ત્રિકોણ છે એ એકરૂપ કહી શકીએ. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XY Z બરાબરની માથે અવશ્યની દિશાની હોય એટલે આપણે એને એકરૂપ છે એવું કહી શકીએ છીએ. તો આ જે છે ત્રિકોણની એકરૂપતાની વાત કરી. હવે ત્રિકોણની એકરૂપતા થવા માટેની શરતો છે કે કઈ શરત હોય ત્યારે ત્રિકોણ એકરૂપતા આપણે ત્રિકોણ જે છે એકરૂપ છે એવું કહી શકીએ. તો પહેલી શરત છે બાખોબા શરત. તો જો હું બાખોબા શરત તમને સમજાવું, બાખોબા શરત આ આપણે ટૂંકમાં લખ્યું છે, આને પૂરું વાંચવું હોય તો બાજુ ખૂણો બાજુ આ રીતે આપણે બોલી શકીએ. અને ટૂંકમાં શું કહે છે? બાખોબા બાજુ ખૂણો બાજુ. તો કે જો બે ત્રિકોણ માટે ત્રિકોણની બાજુ અને અંતર્ગત ખૂણો, બે બાજુ એને અંતર્ગત એક ખૂણો હોય એ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ થાય. હવે આ આપણને ક્યાં આવે હું તમને આકૃતિ દોરીને સમજાવું કે ધારો કે આ એક ત્રિકોણ X Y Z છે અને આ ત્રીજો ત્રિકોણ A B C છે. આ બે ત્રિકોણ છે બાજુ ખૂણો બાજુ આવું કીધું છે. ધારો કે આ બાજુ નંબર 4 સેમી હોય, આ AB બાજુ નંબર પણ 4 સેમી હોય, આનો માપ 6 હોય, આ BC બાજુ નંબર 6 હોય, અને આ ખૂણો છે 50 અંશ હોય, અને અહીંયા પણ ખૂણો 50 અંશ હોય. તો જો હવે તમે ધ્યાન આવ્યો કે આ બાજુ, આ ખૂણો અને આ બાજુ જો બે બાજુ છે એને અંતર્ગત બે બાજુની અંદર એક ખૂણો છે એટલે આ શરત જે છે આપણે બાખોબા શરત કહીએ છીએ. બાજુ ખૂણો બાજુ શરત અનુસાર આ બંને ત્રિકોણ છે કેવા કહી શકીએ આપણે એકરૂપ કહી શકીએ. આ શરત ખાસ યાદ રાખવાની છે. આને આપણે લખવું હોય કે ત્રિકોણ એક્સ વાય ઝેડ એકરૂપ ત્રિકોણ એ બી સી કઈ શરત? બાખોબા એટલે કે બાજુ ખૂણો બાજુ. આ શરત ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ બીજી શરત છે, હવે મેં તમને સમજાવ્યું એ મુજબ તમને આ ખૂબાખૂબ શરત પણ યાદ આવી ગઈ હશે. આકૃતિ તરફ તમને મનમાં બેઠી જ ગઈ હશે કે આ આકૃતિને લઈને ત્રિકોણ છે એકરૂપ થશે. તો કે એમાં જો એક ત્રિકોણના બે ખૂણા અહીંયા ખૂબાખૂબ કીધું, પહેલામાં શું કીધું હતું? બાખોબા, આમાં ખૂબાખૂબ.
એટલે બે ખૂણા એને અંતર્ગત બાજુ અનુક્રમ જે બીજો ત્રિકોણ હશે એની બે એના જે બે ખૂણા હશે એને અંતર્ગત બાજુને સમાન લો. તો આ જે બે આકૃતિઓ છે કેવી થશે એકરૂપ, એમાં હું તમને આકૃતિ દોરી સમજાવું. કરશું. જય સ્વામિનારાયણ.